સરકારના આદેશ મુજબ કેરાના દહીસરા રોડ પર આવેલા કપૂરિયા ગણેશના મંદિરમાં કરાઈ રહી છે ખાસ તકેદારીઓ। આખા દેશમાં આજે ઉજવાશે ગણેશ ચતુર્થી કે જેમાં આ વખતે કોરોના મહામારીના લીધે કોઈ જ ઉત્સવ ઉજવવામાં નહીં આવે તેવું કહેવાયું છે। ત્યારે સરકારની ગાઈડલાઈનનું પણ કડકપણે પાલન કરવામાં આવશે, જ્યારે દરેક મંદિરોમાં માત્ર મંદિરોમાં જ દર્શન માટે લાઈન લાગેલી જોવા મળશે અને મંદિરના સંચાલકો દ્વારા પણ પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે તેવી પણ અપીલો કરવામાં આવી છે। ત્યારે તમને લઈ જઈએ કેરા ગામે દહીસરા રોડ પર આવેલા કપૂરિયા ગણેશના દર્શન ધામે, કે જે પ્રખ્યાત મંદિર છે જ્યાં 24 ગામના લોકો દર્શન માટે આવે છે અને સંચાલકો દ્વારા સેનેટાઈઝર, માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના પૂરેપૂરા ખ્યાલ રાખવામાં આવી રહ્યા છે। આ મંદિર લગભગ 6-7 એકરમાં વિસ્તરેલું મંદિર છે અને હાલ તેનું સંચાલન મંદિરના પ્રમુખ શિવજીભાઈ કરી રહ્યા છે। ત્યારે આપણે તેમની પાસે જ જઈએ અને તેમના મુખે જ સાંભળીએ તેમના શબ્દો। રિપોર્ટ બાય રવિલાલ કેરા। મારું નામ શિવજી ભીમજી આઈડી છે, હું કેરા મૈસુરી સમાજનો પ્રમુખ છું અને અહીંયાનો દેખરેખ કરું છું। અહીંયા ટ્રસ્ટ અમારા કેરા મૈસુરી સમાજ સંચાલિત છે। આ ગણેશ મંદિરનું ભવ્ય ચોથના તો દર વર્ષે હોય છે, પણ આ વર્ષે સાદગીથી અમે ઉજવીએ છીએ। ખાલી જાત્રાળુ દર્શન કરવા પૂરતા જ આવે છે અને અહીંયા ચોવીસીના ટોટલી પટેલો અહીંયા આવે છે। આજે ચોથના દિવસે 18 વરણ આવે છે, તેમાં 24 નેતા ચોક્કસ આવે છે બધે, અને આ ફેરે તો એકદમ શાંતિથી અને સાદગીથી દર્શન કરવા પૂરતા જ આવ્યા છે। અને આ ગણેશની કપૂરિયાવાળા ગણેશ તરીકે ઓળખાય છે અને વીવાળા ગણેશ તરીકે પણ ઓળખાય છે। કેરાથી દહીસરા રોડ ઉપર આવેલું છે મંદિર અને મંદિર એકદમ ભાવ્ય છે। અહીંયા 6 એકર જેટલી જમીન છે, કમ્પાઉન્ડ વોલ છે, ત્યાં પાણી, બોર, ટાંકા, ગાર્ડન બધું સગવડ કરેલી છે અને આ મંદિરનો ઇતિહાસ છે। કપૂરિયાવાળા ગણેશ તરીકે ઓળખાય છે, એટલે કપૂરિયો મેઘવાર પહેલાં રાજાશાહીના વખતમાં અહીંયા મોચીકામ કરતા અને ત્યાં ગણેશની પૂજા કરતા અને ત્યારે રાજા લાખા ફૂલાણીએ રોજ ઘોડાનું દાન કરતા, ત્યારે એક દિવસે રાજાએ કીધું કે તમે, અમે 100 ઘોડાનો દાન કરીએ છીએ, તમે કેવી રીતે પૂરશો? ત્યારે ગણપતિ બાપા પાસે બેસી ગયા અને 100 ઘોડાની જીન ઉપર જે બનાવેલી હતી જીન ગણપતિ બાપાએ પ્રગટ કરી અને પ્રગટ થયા અહીંયા કાને સ્વયંભૂ પ્રગટ થયા અને એનો ઇતિહાસ પૂરેપૂરા બધાને ખબર છે, કચ્છ કલાધરમાં પણ છે। અને આ જીન એક ઘોડા ઉપર પૂરી થઈ, 100 ઘોડા ઉપર, અને એક જીન બચી પડી એનો આ કપૂરિયાવાળા ગણેશ આ રીતે ઓળખાય છે। મારું નામ મહારાજ મનોજ ખીમજી છે અને હું અહીંયા 4 વર્ષથી પૂજા કરું છું। પહેલાં મારા બાપુજી અહીંયા પૂજા કરતા હતા અને અહીંયા બધું ગાર્ડન છે, બધું સાફ સફાઈ અમે બરાબર વ્યવસ્થિત જાળવીએ છીએ અને 2 ટાઈમ આરતી પણ કરીએ છીએ અને આ વખતે જે ચોથ છે એમાં અમે ડિસ્ટ્રેક્શન પણ જાળવીએ છીએ, સેનેટાઇઝર રાખ્યું છે અને 2 ગજનું અંતર પણ રાખીએ છીએ।